गांधीनगर महानगर पालिका की चूंटनी में भाजपे एक इतिहास रचियो छे। कुल 44 बैठकों में भाजपा फाड़े 40 थी वधु बैठक आ रही है, जयरे कांग्रेस और आम आदमी पार्टी सुपड़ा साफ है। आम आदमी पार्टी पहली वक्त गांधीनगर मनपा की चूंटनी में लड़ी थी, परंतु हाल सारी परिस्थिति में नहीं लगी रही। अने अत्यारे आपणे जोई रह्या छे के एक प्रेस कॉन्फरेंस चाली रही है गांधीनगर में, विजय बाद भाजपा आवो सीधा त्यां जईए। ઋષિકેશભાઈ મિત્રો, પત્રકાર મિત્રો, આજે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે કોરોના સહિતના ગાંધીનગર સહિત ગુજરાતના અનેક ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટી પાસે 17 અને કોંગ્રેસ પાસે 15 સીટો હતી। ભારતીય જનતા પાર્ટી આજે લગભગ 41 સીટો સાથે કોંગ્રેસને ફક્ત 2 સીટ મળી છે, અને જે ખૂબ ગાજા હતા અને 1 સીટ મળી છે। મને લાગે છે કે એમણે ફરીથી ગુજરાતની ટિકિટ જે કઢાવી હોય તે રદ કરી દેવી જોઈએ, ગુજરાતના પ્રજા એમને રિજેક્ટ કર્યા છે। થરા નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી 24-20 સીટ સાથે કોઠા નગરપાલિકામાં પણ 36-34 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે। ભાણોડમાં વિજય થઈ શક્યા નથી, પરંતુ અમે સારો દેખાવ ત્યાં કર્યો છે। કુલ જે મહાનગરપાલિકાઓની 3 બેઠકો ઉપર 3 માંથી 2 જીત્યા છે, જે પેટા ચૂંટણીઓની તેની વાત છે। જિલ્લા પંચાયતોમાં 8 સીટો હતી, એમાંથી 5 સીટો ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કર્યો છે।